नमस्कार, आप જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું તમારી સાથે હેતલ ભગત. જંબુસરમાં મેઘરાજાની એન્ટ્રી થતા લગભગ 5 દિવસથી ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે વરસાદની શરૂઆત થતા જંબુસરમાં ખાડાની સમસ્યા સર્જાઈ છે. જંબુસર શહેરના હાર્દસમા ડેપોથી ટંકારી ભાગોળ રિંગ રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, છતાં તંત્રએ કોઈ નોંધ લીધેલ નથી. રિંગ રોડ પર આશરે 1.5 ફૂટના ખાડા જોવા મળી રહ્યા છે, સાથે ट्राफिक समस्या पण सर्जाय छे. जंबुसर वहीवटी तंत्र अमलदारों पण आ रस्ता पथी पसार थाय छे, तथा जाड़ी चामड़ी अधिकारियों पेट नु पानी हालतु न होय तेम लागी रह्यु छे. અહીંયા રસ્તા અને ખાડાની સમસ્યા એટલી હદે વકરી છે કે વાહન ચાલકોનું પસાર થવું પણ હવે મુશ્કેલ બન્યું છે. વરસાદ પડવાથી ઊંડા ખાડામાં પાણી ભરાવાથી વાહન ચાલકો મૂંઝવણમાં મુકાય છે. સ્કૂલના બાળકોના વાહનો પણ પસાર થતા હોવાથી અકસ્માત થવાની શક્યતાઓ વધી રહી છે. અભી હું જંબુસરના રહેવાસી છું, નથી અભી હું કાવી રિંગ રોડ પરથી આવી રહ્યો હતો ખંત્રી ભાગળ તરફથી. મારી ગાડી પડતા પડતા પછી એટલા મોટા મોટા ખાડા છે કે આખી ગાડી અભી ઊંધી પડી જાય તો જોવા જેવી ના, એટલા મોટા ખાડા છે. અભી મને વાંચતા વાંચતા એ છે, તમે પાસે જોઈ રહેલા છો કે કેટલા મોટા ખાડા છે. ત્યારે નગરપાલિકાના જવાબદારો અને વહીવટી અમલદારો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવા આક્ષેપો જંબુસર નગરની જનતા દ્વારા થઈ રહ્યા છે. મારું નામ જગદીશભાઈ રૂપે સોલંકી છે. હું અહીંયા પોપર જંબુસરમાં જ રહું છું, શોર્ટ પુનાવાલામાં જોબ કરું છું. આ માર્ગ કેવું કે દરેક ઇન્ડસ્ટ્રી માટે, કંપનીના નોકરી જવા માટે દરેકને માટે ઉપયોગી છે. તો વારંવાર ચોમાસા પહેલાં આટલા બધા ખાડા પડી જવા છતાં નગરપાલિકા કોઈ એક્શન લેતી નહીં, એનાથી ઘણી ઘણી જાણકારી થાય છે. કોઈ ઇમરજન્સી આવી 108 હોય, ગમે તે હોય, એટલા માણસો પડી જાય છે અને આસપાસ ભાગે છે. તો મારે એક જાગૃત નાગરિક તરીકે નગરપાલિકાને એક રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ ખાડા ખોલવામાં આવે, જ્યાંથી કોઈ મોટી જાનહાનિ થતાં અટકી શકાય. બસ. ब्यूरो रिपोर्ट, नेशन प्लस न्यूज, जंबुसर. समाचारों का सतत अपडेट मिलावा माटे हमारी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ले सब्सक्राइब करो, बेल आइकन दबावो और फॉलो करो फेसबुक, इंस्टाग्राम और ट्विटर पर.